છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા વન અને પર્યાવરણ પ્રેમીઓને 21 માર્ચ વિશ્વ વન દિવસને લઈને એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. વિશ્વમાં જંગલોનું મહત્વ અને તેના થકી માનવ અને જીવ સૃષ્ટિને થતા અગણિત ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશથી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે UNGA દ્વારા 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી અને ત્યારથી એટલે કે 1972થી પ્રતિ વર્ષે 21 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં અલગ અલગ થીમ સાથે વિશ્વ વન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વન દિવસે જંગલોમાંથી ઘેરાયેલા એવા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા વન અને પર્યાવરણ પ્રેમીઓને જિલ્લાવાસીઓને વનના જતન અને સંવર્ધન માટે સંદેશ પાઠવી પોતાની વન વર્ષગાંઠ નિમિત્તે એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે. આજરોજ વિશ્વ વન દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર વન વિભાગ સૌ નગરજનો, વડીલો, બાળકો તમામને વન દિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજરોજ વન દિવસ એક આપણા જીવનનો અભિન્ન અંગ છે, આ ઉજવવો જોઈએ અને એનું સાર્થક પણ ત્યારે જ થશે કે જ્યારે એક વૃક્ષ વાવી અને પર્યાવરણ બચાવવામાં પોતાનો સહયોગ આપશે ત્યારે થશે. આજનો દિવસ એક અનોખો દિવસ છે. વન સાથે જીવન જોડાયેલું છે અને જીવન સાથે વન જોડાયેલું છે. વન એટલે સમગ્ર જીવસૃષ્ટિ છે અને જીવસૃષ્ટિ એ જીવસૃષ્ટિ જ્યારે નાશ પામશે ત્યારે આપણી માનવ સૃષ્ટિ નાશ પામશે. ત્યારે આપણે આ દિવસે નિયમ કરીએ કે દરેક વિષયને સમજે, વનને સમજે અને અનોખો પ્રયાસ કરે કે પોતાના જીવનમાં શાના માટે બદલાવ આવે છે અને શેનાના આધારે આ જીવન ચાલી રહ્યું છે. આ સંદેશો અમે એટલા માટે આપીએ છીએ કે અમારી ફરજ તો બને બને છે પણ સાથે સાથે લોકો જાગૃત બને, ગ્રામજનો જાગૃત બને અને સાથે જે પણ જીવસૃષ્ટિ છે એને બચાવવાનો તમામ પ્રયાસ કરે એવી વન દિવસની અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.